તારીખ 9/3/2023 ના રોજ ડીસીપી પોલીસ સ્ટેશનની અંદર આ તમને જે ફરિયાદી છે એ પ્રકાશભાઈ ઝવેરભાઈ લીંબાચિયા જે કન્સ્ટ્રક્શનનો બિઝનેસ કરે છે અને એની સુરત શહેરમાં અલગ અલગ જગ્યાએ કન્સ્ટ્રક્શનની સાઇટ આવેલી છે. આમની જે અરજી સુરત ક્રાઇમબ્રાન્ચમાં ચાલતી હતી અને એના જે અરજીની અંદર તથ્ય જણાતા કે આમાં ગુનો બને છે એના આધારે પ્રકાશભાઈ લીંબાચિયાની ફરિયાદ લઈ અને સુરત ક્રાઇમબ્રાન્ચની અંદર આરોપીઓ અંજની ઉર્ફે ગુડ્ડુ પોદાર, મધુસૂદન, ગૌરવ સલુજા, ધીરુ હિરપરા, એનો છોકરો સૈયસ હિરપરા તથા રજની કાબરિયા આમ 6-1 આરોપીઓના વિરુદ્ધમાં આઈપીસી કલમ 406, 420, 409 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ હતો. આ કામની અંદર અગાઉ જે રજની કાબરિયા છે, ગૌરવ સલુજા છે, મધુસૂદન એ લોકો પકડાઈ ગયેલા હતા. હાલમાં જે ગુડ્ડુ પોદાર છે એ નાસ્તો ફરતો હોય અને એને પકડવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો વર્કઆઉટ કરી રહી હતી એ દરમિયાન એમને કોર્ટ પાસેથી ગઈકાલના એને ધરપકડ કરવામાં આવેલી છે. આ કામના જે આરોપીઓ છે બધા એકસમ થઈ અને આ કામના જે ફરિયાદી છે એમની પાસે જાય છે અને એમની પાસેથી આશરે 42 કરોડ ઉપરનો જે માલ છે એટલે કે દુકાન, ફ્લેટ, મકાન આ બધું પરચેસ કરે છે અને એને ભોળપણમાં લાવી અને એની પાસેથી ફૂલ પેમેન્ટની ડાયરી બનાવી લે છે. આમ 42 કરોડ રૂપિયા ઉપરની જે સુરતમાં પ્રચલિત ડાયરી સિસ્ટમ છે એ મુજબ ફૂલ પેમેન્ટની ડાયરી બનાવવામાં આવે છે અને આ જે ડાયરી છે એ ગુડ્ડુ પોદાર છે એ પોતે અલગ અલગ વ્યક્તિઓને સસ્તા ભાવે વેચી દેતો હોય છે અને એના જે રોકડા રૂપિયા આવતા હોય છે એ રોકડા રૂપિયા ફરિયાદીને ન ચૂકી અને પોતાની પાસે રાખી લે છે. આમ ટોટલ 42 કરોડમાંથી ગુડ્ડુએ 9.5 કરોડ રૂપિયા જેવા એ ફરિયાદીને ચૂકવેલ છે, જ્યારે 32 કરોડ ઉપરનો જે માલ એને લીધેલો હતો એ ફરિયાદીને નહીં ચૂકવી બારોબાર વેચી દઈ અને ફરિયાદી સાથે ચીટિંગ કરેલ છે